मूल किंमत के खरीद किंमत, तेनो मतलब वस्तु खरीदती वक्ते आपवी पड़ती रकम ने ते वस्तु नी मूल किंमत एटले के मूकी के खरीद किंमत खकी कहेवाय छे। पड़तर किंमत, वस्तु खरीद्या पछी तेना पर थता खर्च ने मूल किंमत में उमेरता वस्तु नी पड़तर किंमत मळे छे। पड़तर किंमत बराबर मूल किंमत वत्ता खराजात एटले के वधारानो कोई खर्च थयो होय ते। जो कोई खर्च न थयो होय तो वस्तुनी मूल किंमत एज तेनी पड़तर किंमत छे। पछी वेचाण किंमत, कोई पण वस्तु वेचता मळती रकम ने ते वस्तुनी वेचाण किंमत कहेवाय। पछी नफो, मूल किंमत के पड़तर किंमत करता वेचाण किंमत वधारे होय तो नफो थाय छे। नफानुं सूत्र बराबर वेचाण किंमत ओछा मूल किंमत अथवा पड़तर किंमत। पछी खोट, मूल किंमत के पड़तर किंमत करता वेचाण किंमत ओछी होय तो खोट थाय छे। खोट बराबर मूल किंमत अथवा पड़तर किंमत ओछा वेचाण किंमत। वेचाण किंमतनું सूत्र बराबर मूळ किंमत अथवा पड़तर किंमत वत्તા નફો, નફો હોય ત્યારે આ સૂત્ર લાગુ પડશે અને ખોટ હોય ત્યારે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ઓછા મૂળ કિંમત અથવા પડતર કિંમત ઓછા ખોટ। પછી મૂળ કિંમતનું સૂત્ર નફો થાય ત્યારે, તો કે મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ઓછા નફો, અને ખોટ હોય ત્યારે મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત વત્તા ખોટ। પછી નફો કે ખોટ ટકામાં શોધવા હોય તો, નફો કે ખોટ ટકામાં શોધવા માટે સૌ પ્રથમ નફો કે ખોટ રૂપિયામાં શોધવામાં આવે છે, ત્યારબાદ સૂત્રની મદદથી નફો કે ખોટ ટકામાં શોધી શકાય છે। નફાનું પર્સન્ટેજનું સૂત્ર બરાબર નફો રૂપિયામાં અને છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત ગુણ્યા સો। પછી ખોટ પર્સન્ટેજ બરાબર ખોટ રૂપિયામાં ગુણ્યા સો છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત। પછી દલાલ, ખરીદનાર અને વેચનારનો સંપર્ક કરવાની આપનાર વ્યક્તિને દલાલ કહેવાય છે। દલાલી, વસ્તુની લેવેચ થાય ત્યારે ખરીદનાર કે વેચનાર અથવા બંને પાસેથી દલાલ જે નિશ્ચિત રકમ લે છે તેને દલાલી કહેવાય છે। દલાલી પણ એક પ્રકારની ખરાજાત એટલે કે વધારાનો ખર્ચ છે। તેનું સૂત્ર કે વસ્તુ વેચનારને મળતી રકમ એટલે કે બરાબર વેચાણ કિંમત ઓછા દલાલી, એટલે કે જે વ્યક્તિ વસ્તુ વેચે છે તેની વેચાણ કિંમત જે તેને મળે છે તેમાંથી દલાલી બાદ થાય છે, અને જે ખરીદનાર વ્યક્તિ હોય તેને માટે વસ્તુ ખરીદનારને ચૂકવવી પડતી રકમ બરાબર જે મૂળ કિંમત હોય અને વત્તા એને જે દલાલી દેવી પડે છે એટલે કે મૂળ કિંમત વત્તા દલાલી। પછી વળતર, છાપેલી કિંમત કરતાં જેટલી રકમ વેપારી ઓછી લે તેટલી રકમને ખરીદનાર માટે વળતર કહેવાય છે। વળતરનું સૂત્ર બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા।